ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજું ચેપ્ટર પ્રામાણ્ય વિતરણ બરાબર એના વિભાગ એના જે એકથી પંદર સુધીના જે એમસીક્યુના પ્રશ્નો હતા એનું સોલ્યુશન આપણે છેલ્લા વી એટલે કે છેલ્લા સેશનની અંદર આપણે કામ પૂરું કર્યું એની અંદર કેટલાક થિયરી બેઝ પ્રશ્નો હતા કેટલાક ગણતરી માંગેલા હોય એવા પ્રશ્નો હતા એની જેની ગણતરીની જરૂર હતી એની ગણતરી સમજાતા જેને થિયરી ને આધારે જવાબ અપાય એમ હતા એના જવાબ આપણે થિયરીને આધારે મેળવેલા છે વિભાગ એના જે પ્રશ્નો હતા ગણતરીવાળા પ્રશ્નો વિભાગ બીની અંદર પણ પૂછી શકે અને વિભાગ બીના જે કેટલાક પ્રશ્નો છે એને વિભાગ એની અંદર પણ મૂકી શકે એટલે જેની ગણતરી જરૂર છે તો ગણતરીની જરૂર છે એવાની ગણતરી આપણે આવડવી જોઈએ તો જ આપણે એનો સાચો જવાબ લખી શકીએ તો આપણે હવે વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બીની અંદર પણ શરૂઆતમાં કેટલાક થિયરી બેઝ પ્રશ્નો છે એટલે કહ્યું એમ કે આ ચેપ્ટરની અંદર ખાસ કરીને જે થિયરીના થોડા ઘણા મુદ્દાઓ છે તમે જો ક્લિયર રાખો તો એ તમને દાખલાઓની ગણતરી માટે પણ ઉપયોગી છે અને થિયરીની દૃષ્ટિએ પણ આપણને અગત્ય જળવાય છે એનું તો પહેલો પ્રશ્ન છે આપણે જોઈએ વિભાગ બીનો પ્રામાણ્ય ચલના ઘટત્વ વિધેયમાં વપરાતા અચડાંકોના મૂલ્યો જણાવો તો પ્રમાણે ચલ પ્રામાણે ચલનું ઘટત્વ સંભાવના ઘટત્વ વિધેય કયું હતું એફએક્સવાળું હતું બરાબર એફએક્સ બરાબર વન અપોન સીગમા રૂટ ટુ પાય રીસ ટુ માઇનસ વન બાય ટુ એક્સ માઇનસ મી અપોન સિગમા સ્ક્વેર વેર માઇનસ ઇન્ફિનિટિવ લેસ ધેન એક્સ લેસ ધેન ઇન્ફિનિટિવ તો એ સંભાવના ઘટત્વ વિધેય જે આપણું છે એની અંદર વપરાતા અછડાંકો તો અછડાંકો એની અંદર કયા કયા અછડાંકો છે તો અછડાંકો એટલે કે એવી વેલ્યુ કે જે હંમેશા સ્થિર રહે બરાબર તો એવી જે અછળ વેલ્યુ છે કે અછળ કિંમતો આપણને આપેલી છે એટલે એક કિંમત છે પાય અને પાયની કિંમત આપણે લઈએ છીએ ત્રણ પોઈન્ટ ચૌદ સોળ આગળના ધોરણમાં પણ તમે શીખીને આવ્યા છો પણ અહીં આપણે ચાર ડિજિટનો દશાં સ્થળ પછીના ચાર ડિજિટ છે એનો ઉપયોગ કરીશું આપણે આમ સામાન્ય રીતે પાય એટલે બાવીસ સત્તમાંશ અથવા તો ત્રણ પોઈન્ટ ચૌદ લઈએ છીએ એને બદલે અહીં આપણે ત્રણ પોઈન્ટ ચૌદ સોળ એ રીતની કિંમત લઈશું ત્યાર પછી એનો બીજો અચળાંક છે ઈ બરાબર તો એની કિંમત આપણે લેવાની છે બે પોઈન્ટ ઇકોતેર ત્યાંશી તો પહેલા પ્રશ્નના જવાબની અંદર આપણે જોઈએ બે અચળાંકો આપેલા છે પાઇ અને ઈ પાયની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ સોળ અને એની કિંમત બે પોઈન્ટ ઇકોતેર ત્યાંશી હવે બીજો પ્રશ્ન બીજા પ્રશ્નની અંદર આપણને આપ્યો છે પ્રશ્ન જોઈએ તો સતત યાદચ્છિક ચલ કોઈ એક નિશ્ચિત કિંમત ધારણ કરે તેની સંભાવના કેટલી હોય તો સતત યાદચ્છિક ચલ માટે છે તો સતત યાદચ્છિક ચલ માટે આપણને કહ્યું કે કોઈ નિશ્ચિત કિંમત ધારણ કરે તો સતત યાદચ્છિક ચલની વ્યાખ્યાની અંદર જ આપણે જોયું હતું કે સતત યાદચ્છિક ચલ વર્ગ અંતરાલની કોઈ પણ કિંમત ધારણ કરી શકે તો એની અંદર અમુક ચોક્કસ કિંમત ધારણ કરે તો ચોક્કસ કિંમતની સંભાવના શું થાય તો એની સંભાવના આપણને કેટલી કિંમત મળે છે ઝીરો મળે છે તો સતત યાદચ્છિક ચલ માટે જ્યારે આપણને એમ પૂછ્યું હોય કે કોઈ નિશ્ચિત કિંમત ધારણ કરે તે માટેની જો સંભાવના શોધવી હોય તો એ સંભાવનાની કિંમત આપણે કેટલી થશે ઝીરો એટલે કે શૂન્ય મળે છે ત્રીજો પ્રશ્ન પ્રામાણ્ય વક્રનો આકાર કેવો હોય છે પ્રામાણ્ય વક્રનો આકાર પ્રામાણ્ય વક્ર કોને કહેવાય તો પ્રમાણ્ય વક્ર એટલે અક્ષ આડી લાઈન પર હશે ત્યાર પછી આપણે એનો વક્ર દોરીએ છીએ તો પ્રમાણિય વક્રનો આકાર આપણે પ્રમાણિય વક્ર એટલે કેવો કે જેની અંદર વિષમતાનો અભાવ હશે એટલે કે સમમિત આવૃત્તિ વિતરણ હોય એવા પ્રકારનું આવૃત્તિ વિતરણ બને એના પરથી એનો આવૃત્તિ વક્ર પણ એ રીતે બને વિષમતાનો અભાવ હોય એવો એટલે કે સંપૂર્ણ ઘંટાકાર આકાર આપણે અગિયારમાં ધોરણમાં આવૃત્તિ વિતરણની વિષમતા જોયું હતું એની અંદર હતું કે સમમિત આવૃત્તિ વિતરણ હોય તો સમિત આવૃત્તિ વિતરણનો આકાર કેવો હોય સંપૂર્ણ ઘંટાકાર હોય તો એવી રીતે આની અંદર પણ આપણને કેવો આકાર મળે છે પ્રમાણે વક્રનો આકાર સંપૂર્ણ ઘંટાકાર હોય એવું આપણને જોવા મળે છે હવે પાંચમો પ્રશ્ન પાંચમા પ્રશ્નમાં આપણને આપ્યું છે પ્રમાણિત પ્રાપ્તાંક માપના એકમથી મુક્ત હોય છે આ વિધાન સાચું છે કે ખોટું તો પ્રમાણિત પ્રાપ્તાંક એટલે ઝેડ બરાબર પ્રમાણિત પ્રમાણે પ્રાપ્તાંકની વાત કરીએ તો પ્રમાણિત પ્રાપ્તાંક એટલે ઝેડ માપના એકમથી મુક્ત હોય છે એટલે ઝેડની અંદર જ્યારે એક્સની કિંમત પ્રમાણે ચલ એક્સની કિંમતને પ્રમાણિત પ્રમાણે ચલ ઝેડમાં જ્યારે રૂપાંતરિત કરીએ ત્યારે એક્સની કિંમત હોય તો એક્સની કિંમત એ એકમથી મુક્ત નથી એટલે એનો એકમ લખી શકાય પણ એને જ્યારે જ્યારે પ્રમાણિત પ્રમાણે ચલ એટલે કે ઝેડ બરાબર એક્સ માઇનસ મ્યુ ઓપન સીગમાની કિંમતોની મદદથી એક્સની કિંમતને જ્યારે મ્યુ ઝેડની અંદર રૂપાંતરિત કરીએ ત્યારે એનું એકમ લખાતો નથી એટલે કે એકમથી મુક્ત હોય છે એનો મતલબ કે આ વિધાન કેવું છે સાચું છે એમ આપણે કહી શકીએ તો વિધાન સાચું બનશે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન પ્રમાણિત પ્રમાણે વક્ર એ પ્રમાણિત પ્રમાણે ચલની કિંમતની કઈ કિંમતની બંને બાજુએ સંમિત હોય છે તો પ્રમાણિત પ્રમાણે ચલ માટે પૂછ્યું છે તો પ્રમાણિત પ્રમાણે ચલમાં એની કઈ કિંમતની બંને બાજુએ સંમિત હોય તો આપણે આકૃતિ દોરી આકૃતિ થિયરી વખતે સમજ્યા તો જેડ બરાબર જીરો જે આપણે વક્ર દોરીએ છીએ વક્રથી ઉપર તમે વ એક લંબરેખા દોરો છો બરાબર ત્યાં ઝેડ બરાબર ઝીરો હોય અને પ્રામાણે ચલ હોય તો શું હોય એક્સ બરાબર મ્યુ તો એક્સ બરાબર મ્યુ પ્રામાણે ચલ માટે અને મધ્યક માટે શું લઈએ ઝેડ બરાબર ઝીરો ઝેડ બરાબર ઝીરો એ શું કરશે કુલ સંભાવના અથવા કુલ ક્ષેત્રફળના બે સરખા ભાગ કરશે એટલે આપણો પ્રશ્ન જે છે કે પ્રામાણ્યચલની કઈ કિંમત માટે બંને બાજુ એ સમમિત હોય છે સમિત એટલે કે બંને બાજુ સરખું હોય તો ઝેડ બરાબર જીરોની બંને તરફ ડાબી અને જમણી બંને તરફ એની કિંમત કેવી હોય છે સંમિત હોય છે એમ આપણે કહી શકીએ ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ પ્રામાણ્ય વક્રમાં પ્રામાણ્ય ચલની કઈ કિંમત માટે શિરોલંબ રેખા પ્રામાણ્ય વક્રના ક્ષેત્રફળના બે સમાન ભાગ કરે છે વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાનથી સમજવાનો છે પ્રશ્ન અહીં આપણે પ્રામાણ્ય વક્રની વાત કરી છે વક્ર પ્રામાણ્ય ચલ એક્સ અને એક્સની કિંમત હોય ત્યારે હમણાં આગળના પ્રશ્નોમાં જ મેં તમને કહ્યું કે જ્યારે પ્રમાણિત પ્રમાણ્ય હોય ત્યારે ઝેડ બરાબર ની બંને તરફ સમમિત હોય છે જ્યારે પ્રામાણ્ય વક્ર હોય ત્યારે એક્સ બરાબર મ્યુ એટલે કે મધ્યકની માટેની શિરોલંબ રેખા પ્રામાણ્ય વક્રના ક્ષેત્રફળના બે સરખા ભાગ કરે છે એમ આપણે કહી શકીએ એટલે કે એક્સ બરાબર મ્યુની જે શિરોલંબ રેખા શિરોલમ રેખા એટલે જે એક્સ અક્ષની લાઈન છે એની પર બરાબર નેવું અંશના ખૂણે ખૂણો બનાવતી હોય એવી જે લંબ રેખા દોરીએ એને શિરોલંબ રેખા કહેવાય અને એ જે શિરોલંબ રેખા દોરીએ છે એ એક્સ બરાબર મ્યુની એટલે કે મ્યુ મીન્સ કે મધ્યકને શિરોલંબ રેખા હોય અને એ બંને બાજુના એના સરખા ભાગ કરે છે એટલે કે બે સમાન ભાગ કરશે કોણ તો એક્સ બરાબર મ્યુની શિરોલંબ રેખા ત્યાર પછી આપણે જોઈએ તો આઠમો પ્રશ્ન પ્રમાણે વક્રમાં મ્યુ માઇનસ ટુ સિગમા અને મ્યુ પ્લસ ટુ સીગમા વચ્ચે આવતા પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું કેટલા ટકા થાય બરાબર ટકાવારીમાં પૂછ્યું છે તો ટકાવારીમાં પૂછ્યું હોય ત્યારે ટકાવારીમાં જવાબ આપવાનો છે ક્ષેત્રફળ કેટલું થાય એવું પૂછ્યું હોય ત્યારે માત્ર ક્ષેત્રફળની કિંમત લખીશું તો અહીં આપણે જોઈએ તો મ્યુ માઇનસ ટુ સીગમાથી મ્યુ પ્લસ ટુ સિગ્મા એટલે કે મ્યુ પ્લસ ઓર માઇનસ ટુ સિગ્માની જે કિંમત છે તો એના માટેનું ક્ષેત્રફળ આપણને કેટલા ટકા મળે છે તો પંચાણું પોઈન્ટ પિસ્તાલીસ ટકા ટકામાં પૂછ્યું છે એટલે પંચાણું પોઈન્ટ પિસ્તાલીસ ટકા લખવું પડે માત્ર એનું ક્ષેત્રફળ પૂછ્યું હોત તો જીરો પોઈન્ટ પંચાણું પિસ્તાલીસ એટલે માગેલો પ્રશ્ન શેનો છે એ બરાબર સમજવાનું છે બાકી તમે બધું સાચું સમજ્યા સાચું લખેલા હોવા છતાં સમજ ફેર થાય અને તમને ટકામાં જવાબ પૂછ્યો હોય તમે ક્ષેત્રફળ લખી નાખો તમને ક્ષેત્રફળમાં જવાબ પૂછ્યો હોય અને તમે ટકાવારીમાં જવાબ લખી દો તો જ્યારે સોમાંથી સો માર્ક્સ આવતા હોય તે વખતે આ બધી જ બાબતોને ધ્યાનમાં લેવાતી હોય અને તમે માગ્યા કરતાં વિપરીત જવાબ લખ્યો હોય તો જવાબ નિયર બાય સાચાની નજીક હોવા છતાં પણ એને ખોટો ગણવામાં આવે એટલે એ પ્રશ્ન પણ બરાબર કાળજી રાખવાની પ્રશ્ન શું પૂછ્યો છે અગાઉ કહ્યું હતું એમ થિયરી વખતે જે પેલા જુદા જુદા માપ છે મ્યુ પ્લસ ઓર માઇનસ સીગમાં મ્યુ પ્લસ ઓર માઇનસ ટુ સીગમાં મ્યુ પ્લસ ઓર માઇનસ થ્રી સીગમાં મ્યુ પ્લસ ઓર માઇનસ વન પોઈન્ટ નાઇન સિક્સ સીગમાં મ્યુ પ્લસ ઓર માઇનસ બે પોઈન્ટ પાંચસો પંચોતેર સીગમાં તો આવા બધા જે માપ છે એ બધાની સીમાઓ વચ્ચેના જે ચોક્કસ ટકાવારી અથવા તો ક્ષેત્રફળનું જે માપ છે એ માપ યાદ રાખવાનું છે એમાં કોઈપણ માપનું ગમે ત્યારે આવી રીતે વિભાગે અથવા વિભાગ વિભાગી બીના નાના પ્રશ્નો માટે ઉપયોગી છે કેટલીક વખત દાખલાઓની જ્યારે ગણતરી કરીશું ત્યારે પણ આના માપનોનો આપણને ઉપયોગ કરવાની જરૂર પડશે તો આટલી બધી વસ્તુઓ જે થિયરીની છે એ તમે ક્લિયર રાખશો તો દાખલાઓ ગણવામાં પણ આપણને સરળતા રહેશે હવે નવમો પ્રશ્ન છે એને જોઈએ તો એક પ્રામાણ્ય વિતરણનો મધ્યક તેર પોઈન્ટ પચીસ અને તેનું પ્રમાણિત વિચલન દસ હોય તો તેના તૃતીય ચતુર્થકની અંદાજીત કિંમત શોધો તૃતીય ચતુર્થકની અંદાજીત કિંમત શોધવાની છે તો હવે નવમા દાખલાથી બરાબર નવમા પ્રશ્નથી આપણને ગણતરીના સ્ટેપવાળા દાખલા છે એટલે કે એની અંદર આપણે ગણતરી કરીને જવાબ આપી શકીએ ગણતરી પણ સમજવી જરૂરી છે તો આપણે આ પ્રશ્નનો જવાબ દાખલાની ગણતરી સાથે મેળવીએ વિદ્યાર્થી મિત્રો નવમાં પ્રશ્નથી આપણે થિયોરિકલ પ્રશ્નો પૂરા કરી અને ગણતરીના પ્રશ્નો શરૂ કરીએ તો વિભાગ બીની અંદર નવમો પ્રશ્ન આપણે જોઈએ રીતે કે એક પ્રમાણે વિતરણનો મધ્ય તેર પોઈન્ટ પચીસ હવે પ્રમાણિત વિતરણ આવે મધ્યક આવે એટલે એક્સવારના બદલે અહીંયા આપણે શું એ યાદ રાખવાનું છે મ્યુ મ્યુ બરાબર તેર પોઈન્ટ પચીસ આપણને આપેલા છે એનું પ્રમાણિત વિચલન પ્રમાણિત વિચલન એટલે કે સીગમા બરાબર દસ આપેલા હોય તો તૃતીય ચતુર્થકની અંદાજિત કિંમત શોધો તૃતીય ચતુર્થક એટલે કે ક્યુ થ્રી ક્યુ થ્રીની કિંમત આપણે અંદાજિત કિંમત શોધવી હોય તો એ કિંમત કઈ રીતે શોધી શકાય તો ક્યુ થ્રી બરાબર મ્યુ પ્લસ ઝીરો પોઈન્ટ છસો પંચોતેર સીગમા આપણે અંદાજિત કિંમત માટેના સૂત્રો અંતિમ ચતુર્થકોના સૂત્રોની વાત કરી હતી કે ક્યુ વન સૂત્ર શું થાય મ્યુ માઇનસ ઝીરો છસો પંચોતેર સિગમા પણ અહીં આપણે કોની વાત કરવાની છે ક્યુ થ્રીની કિંમત શોધવી છે તો ક્યુ થ્રી બરાબર મ્યુ પ્લસ ઝીરો પોઈન્ટ છસો પંચોતેર સીગમા એ સૂત્રોનો આપણે ઉપયોગ કરીએ મ્યુ અને સિગ્માની કિંમત આપણને આપેલી છે તો મ્યુ બરાબર તેર પોઈન્ટ પચીસ વધતાં પોઈન્ટ છસો પંચોતેર સિગ્માની કિંમત દસ માટે Q3 થ્રી બરાબર તેર પોઈન્ટ પચીસ વધતા ઝીરો પોઈન્ટ છસો પંચોતેર ગુણ્યા દસ કરીએ તો એક દસં સ્થળ આગળ ખસીએ એટલે કેટલા થાય છ પોઈન્ટ પંચોતેર માટે ક્યુ થ્રીની કિંમત મેળવીએ તો ક્યુ થ્રી બરાબર આપણને કેટલા મળશે બંનેનો સરવાળો કરીએ તો ક્યુ થ્રી બરાબર વીસ મળે છે તો ક્યુ થ્રી એટલે કે તૃતીય ચતુર્થકની અંદાજીત કિંમત શોધવાનું કહ્યું હતું તો તૃતીય ચતુર્થકની અંદાજીત કિંમત આપણને કેટલી મળી જાય છે વીસ કિંમત મળે છે હવે ત્યાર પછી દસમો દાખલો જોઈએ તો દસમા દાખલામાં આપણને આપ્યું છે દસ મધ્યક અને છ પ્રમાણિત વિચલનવાળા પ્રામાણ્ય વિતરણ માટે ચતુર્થક વિચલનની લગભગ કિંમત શોધો તો અગેન ફરીથી એક વખત જે પણ કિંમતો આપેલી છે એ કિંમતોને આપણે સંકેતમાં લખી દઈએ તો આપણને આપેલી કિંમતોની વાત કરીએ તો મધ્યક એટલે કિમ્યુ દસ મધ્યક અને છ પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા બરાબર કેટલા લઈએ છ લઈએ તો એની મદદથી આપણે કોની કિંમત શોધવાની છે ચતુર્થક વિચલનની કિંમત શોધવાની છે તો અહીં વિદ્યાર્થી મિત્રો થોડી કાળજી રાખવાની જરૂર છે ચતુર્થક વિચલન અને સરેરાશ વિચલન બે વસ્તુ અલગ અલગ છે ચતુર્થક વિચલનમાં બે ત્રત્યાંશ સિગ્મા સરેરાશ વિચલનમાં ચાર પંચમાં સિગ્મા એ સૂત્ર યાદ રાખો તો તમે ક્રમમાં પણ યાદ રાખી શકો ચતુર્થક વિતલન એટલે બે અને ત્રણનો ઉપયોગ અને સરેરાશ વિતલનમાં ચાર અને પાંચનો ઉપયોગ કરી અને આપણે કરી શકીએ છીએ તો ચતુર્થક વિતલન બરાબર બે ત્રત્યાંશ સિગ્મા તો હવે એની કિંમતો મૂકી દઈએ બાકીની બધી વિગતો આપણને આપેલી છે તો તો ચતુર્થક વિચલન બરાબર બે ત્રત્યાંશ સિગ્મા બે ત્રત્યાંશ ગુણ્યા સીગમાની કિંમત કેટલી છે છ અહીં આપણને દસ મધ્યક આપ્યો છે પણ મધ્યકની ક્યાંય આપણને જરૂર પડશે નહીં તો બે ત્રત્યાંશ સિગ્મા બે ત્રત્યાંશ ગુણ્યા છ તો ત્રણ દુ છ તો બે દુ ચાર વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ચતુર્થક વિચલનની કિંમત કેટલી મળી જાય છે ચાર જવાબ આપણને મળી જાય છે હવે ત્યાર પછી અગિયારમો પ્રશ્ન અગિયારમો પ્રશ્ન આપણે સમજીએ તો અગિયારમાં પ્રશ્નની અંદર આપણે પહેલાં રકમ જોઈએ તો એક પ્રામાણ્ય વિતરણ માટે સરેરાશ વિચલનની લગભગ કિંમત આઠ હોય તો તે વિતરણનું પ્રમાણિત વિચલન તો આપણે જોયું કે પ્રામાણ્ય વિતરણ માટે સરેરાશ વિચલન સરેરાશ વિચલનની કિંમત આપણને આપી દીધી છે લગભગ કિંમત એટલે કે અંદાજીત કિંમત આપણને આપેલી છે તો આપણે સૌ પ્રથમ લખી દઈએ કે સરેરાશ વિચલન બરાબર કેટલા આઠ ત્યાર પછી આગળ જોઈએ બીજી કઈ કિંમત આપી છે તો પ્રમાણિત વિચલનની કિંમત શોધવાનું કહ્યું છે તો પ્રમાણિત વિચલન શોધવું છે તો એના માટે હમણાં કહ્યું એમ ભૂલ ના થાય એ રીતે ચતુર્થક વિતલન અને સરેરાશ વિતલન તો પહેલાંનું સૂત્ર શું હતું બે ત્રત્યાંશ સીગમાં આનું સૂત્ર શું થાય ચાર પંચમાંશ સિગ્મા તો સરેરાશ વિચલન બરાબર ચાર પંચમાંશ સિગ્મા માટે કિંમત મૂકી દઈએ સરેરાશ વિતલન બરાબર કેટલા છે આઠ આઠ બરાબર ચાર પંચમાંશ સીગમાં હવે આપણો હેતુ શું છે સિગમાની કિંમત શોધવી છે તો સીગમાની કિંમત શોધવી હોય તો શું કરવું પડે સીગમાને સૂત્ર કરતાં બનાવવા પડે તો સીગમાને સૂત્ર કરતાં બનાવીએ તો શું થાય સિગ્મા બરાબર આઠ ભાગ્યા ચાર પંચમાઉશ આ સીગમાને સૂત્ર કરતાં બનાવીએ તો શું થાય આઠના છેદમાં ચાર પંચમાંશ હવે આપણને ભાગાકારના એના જે નિયમો છે એ મુજબ જોઈએ તો કોઈ પણ સંખ્યાને કોઈ સંખ્યા વડે ભાગાકાર કરવો એટલે કે એના વ્યસ્ત વડે ગુણવા તો આઠ ભાગ્યા ચાર પંચમાંશ કરીએ એટલે કે આઠ ગુણ્યા ચાર પંચમાંશનો વ્યસ્ત શું થાય ઉલટાઈ દેવાનો અંશ છે છેદ અને છેદ છે અંશમાં આવી જાય તો ચાર પંચમાંશની જગ્યા અહીં કેટલા થઈ જાય પાંચ ચતુર્થાંશ થઈ જાય બરાબર ખ્યાલ આવ્યો મિત્રો આ સ્ટેપની અંદર તો સિગ્મા બરાબર આઠ ગુણ્યા પાંચ ચતુર્થાંશ હવે ચાર છે અહીં આઠ છે તો ચાર દુ આઠ એટલે કેટલાય ભાગ ચાલે બે ભાગ ચાલે તો બે પંચા દસ તો સીગમાની કિંમત અહીંયા આપણને કેટલી મળી જાય છે દસ કિંમત મળે છે તો આવી રીતે બધા નાના નાના પ્રશ્નો આપણને આપેલા છે એની ગણતરી આપણે આ રીતે જો સામાન્ય થિયરી સામાન્ય સૂત્રો અને સામાન્ય સાદરૂપની સમજ હોય આપણે સહેલાઈથી આવા બધા જ પ્રશ્નોનો ઉકેલ સહેલાઈથી આપણે મેળવી શકીએ બારમો પ્રશ્ન એક પ્રામાણ્ય વિતરણ માટે ચતુર્થક વિચલનની અંદાજિત કિંમત બાર હોય તો તેના પ્રમાણિત વિચલનની કિંમત શોધો ચતુર્થક વિચલનની કિંમત આપણને આપેલી છે એની અંદાજીત કિંમત કેટલી છે બાર છે તો એના પરથી આપણે એના પ્રમાણિત વિચલન પ્રમાણિત વિચલન એટલે કે સીગમા બરાબર અને આ જ પ્રશ્નમાં વિચરણ બરાબર પૂછ્યું હોય તો વિચલનની કિંમત પણ આપણે લખી શકીએ આપણને જે માંગેલો પ્રશ્ન છે એ પ્રમાણે આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો તો ચતુર્થક વિચલન બરાબર આપણને આપ્યું છે બાર અને એના પરથી પ્રમાણિત વિચલનની ગણતરી કરવી છે તો ચતુર્થક વિચલનનું સૂત્ર છે આપણું બે ત્રત્યાંશ સિગ્મા માટે ચતુર્થક વિતલનની કિંમત લઈએ તો કેટલા છે બાર બરાબર બે તૃત્યાંશ સિગ્મા તો હમણાં આગળ સાદુરૂપ આપ્યું એ જ રીતે સીગમાને સૂત્ર કરતાં બનાવીએ તો શું થાય બાર ભાગ્યા બે ત્રત્યાંશ હવે કોઈ સંખ્યાને કોઈ સંખ્યા વડે ભાગાકાર કરવો એનો મતલબ કે એના વ્યસ્ત વડે ગુણાકાર કરવા બરાબર એની કિંમત થાય તો આપણે સીગમા બરાબર બાર ભાગ્યા બે તૃત્યાંશ એટલે કે બાર ગુણ્યા ત્રણ દ્વિત્યાંશ બરાબર બે તૃત્યાંશ વડે ભાગીએ એટલે કે એના વ્યસ્ત તો બે તૃત્યાંશનો વ્યસ્ત શું થાય ત્રણ દ્વત્યાંશ તો બાર ગુણ્યા ત્રણ દ્વત્યાંશ કરીએ તો બે છક બાર અને છ તરી અઢાર તો સીગમાની કિંમત આપણને કેટલી મળે છે આ રીતે અઢાર કિંમત મળી જાય છે ત્યાર પછી તેરમો પ્રશ્ન જોઈએ તેરમા પ્રશ્નની અંદર આપણને થિયરિકલ પ્રશ્ન જેવો છે જોઈએ પ્રમાણિત પ્રમાણે ચલના સંભાવના વિતરણના મધ્યના પચાસ ટકા અવલોકનોની અવલોકનોની કિંમતની અંદાજિત સીમાઓ જણાવો ખાસ કરીને અગત્યની બાબત શું છે કે પ્રશ્ન સમજવાનો છે પ્રમાણિત પ્રમાણે ચલના સંભાવના વિતરણના મધ્યના પચાસ ટકા મધ્યના પચાસ ટકા એટલે કોને કહેવાય તો બે ચતુર્થકો બે અંતિમ ચતુર્થકોની વચ્ચેની જે કિંમત છે અગિયારમાં ધોરણમાં આપણે શીખ્યા કે સંખ્યા રેખા હોય તો સંખ્યા રેખાના ચાર સરખા ભાગ કરીએ તો પહેલાં પચીસ ટકાએ ક્યુ વન બીજા એ ક્યુ અને ત્રીજા એ ક્યુ થ્રી આવે એટલે કે વચ્ચેના પચાસ ટકા ગણવા હોય તો પહેલા પચીસ ટકા અને છેલ્લા પચીસ ટકા રહેવા દઈએ એટલે કે ક્યુ વનથી લઈને ક્યુ થ્રીની વચ્ચેની જે કિંમત છે એ આપણા માટે વચ્ચેના પચાસ ટકા ગણાય પણ અહીં તમને બીજી એક બાબત શું જોવાની છે પ્રમાણિત પ્રમાણે ચલ કયો છે પ્રમાણિત પ્રમાણે ચલ માટે ક્યુ વન અને ક્યુ થ્રીની કિંમત કેટલી હતી તો ક્યુ વન બરાબર માઇનસ ઝીરો પોઈન્ટ છસો પંચોતેર અને ક્યુ થ્રીની કિંમત કેટલી હતી પ્લસ જીરો પોઈન્ટ છસો પંચોતેર જો આની આ જ વસ્તુ પ્ર પ્રામાણ્ય ચલ માટે અથવા તો પ્રામાણ્ય વિતરણ માટે પૂછ્યું હોત તો શું થાય મ્યુ માઇનસ ઝીરો પોઈન્ટ છસો પંચોતેર સીગમાંથી મ્યુ પ્લસ ઝીરો પોઈન્ટ છસો પંચોતેર સીગમાં પણ અહીં આપણે પ્રમાણિત પ્રમાણે ચલના સંભાવના વિતરણના વચ્ચેના એટલે કે મધ્યના પચાસ ટકા અવલોકનોની કિંમતની અંદાજીત સીમાઓ પૂછી છે તો ક્યુ વનથી ક્યુ થ્રી એટલે કે માઇનસ ઝીરો પોઈન્ટ છસો પંચોતેરથી પ્લસ જીરો પોઈન્ટ છસો પંચોતેર આપણો જવાબ બનશે ત્યાર પછી ચૌદમો પ્રશ્ન ચૌદમા પ્રશ્નમાં આપણને આપ્યું છે એક પ્રમાણે વિતરણના અંતિમ ચતુર્થકો વીસ અને ત્રીસ હોય તો તેના મધ્યકની કિંમત મેળવો તો બે અંતિમ ચતુર્થકોની કિંમત આપણને આપી છે ક્યુ અને ક્યુ થ્રી તો ક્યુ વન બરાબર વીસ ક્યુ થ્રી બરાબર ત્રીસ બે અંતિમ ચતુર્થકો છે અનુક્રમે એટલે એક પહેલો ક્યુ વન વીસ હોય અને ક્યુ થ્રી ત્રીસ હોય તો એના મધ્યકની કિંમત મેળવો તો આપણે આગળ પણ એમસીક્યુ વખતે એ પણ વાત કરી હતી મધ્યક મધ્યસ્થ અને બૌલક પ્રામાણ્ય વિતરણ માટે કેવા હોય સરખી જ કિંમત એક જ કિંમત મળે તો મધ્યક હોય બહુલક હોય કે મધ્યસ્થની કિંમત હોય બધા માટે સેમ ગણતરી થશે તો મધ્યસ્થ એમ બરાબર શું હતું સૂત્રો આપણું પેલા અગત્યના પેલા સારાંશવાળું પેજ હતું એની અંદર આપણે એમસીક્યુ વખતે ચર્ચા કરી હતી તો એમ બરાબર ક્યુ થ્રી પ્લસ ક્યુ વન ભાગ્યા બે તો એ મધ્યસ્થ એમ બરાબર ક્યુ થ્રી અને ક્યુ વનની કિંમત લઈએ તો ત્રીસ વત્તા વીસ ભાગ્યા બે એટલે કે પચાસ ભાગ્યા બે તો એમ બરાબર કેટલા મળે પચીસ હવે પ્રામાણ્ય વિતરણ છે તો પ્રામાણ્ય વિતરણમાં શું હોય મધ્યક મધ્યસ્થ અને બૌલકની કિંમત કેવી હોય સરખી મધ્યક બરાબર મધ્યસ્થ બરાબર બહુલક તો જો મધ્યસ્થ પચીસ હોય મધ્યક મધ્યસ્થ અને બહુલક ત્રણેયની કિંમત જો સરખી હોય તો મધ્યક મ્યુ બરાબર પણ કેટલા થાય મધ્યસ્થ એમની જે કિંમત છે એ જ થાય એટલે કે આની કિંમત આપણને કેટલી મળે છે પચીસ કિંમત આપણને મળી જશે બરાબર ત્યાર પછી પંદરમો પ્રશ્ન પંદરમા પ્રશ્નની અંદર રકમ આપણને દેખીતી મોટી લાગે છે પણ દાખલો સહેલો છે પણ થોડોક સમજીને ગણતરી કરવી પડે આપણે જોઈએ નહીં પહેલાં રકમ સમજીએ વ્યક્તિઓના એક સમૂહમાં વ્યક્તિઓનો માસિક ખર્ચ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે તો જેમ પહેલાંમાં આપણે દ્વિપદી યાદચ્છિક ચલ નક્કી કરતા હતા એ રીતે અહીં પ્રામાણ્ય ચલની કિંમત નક્કી કરીએ તો પ્રામાણ્ય ચલ એક્સ તરીકે લઈએ તો શું લેવાશે વ્યક્તિનો માસિક ખર્ચ આપણે અહીં લીધેલો છે એક્સ એટલે શું કેપિટલ એક્સ તરીકે માસિક ખર્ચ લઈએ એક્સ એ કોને અનુસરે છે તો પ્રમાણિક વિતરણને અનુસરે છે જો સરેરાશ ખર્ચ રૂપિયા દસ હજાર અને પ્રમાણિત વિચલન રૂપિયા એક હજાર હોય સરેરાશ ખર્ચ સરેરાશ એટલે શું મધ્યક મધ્યકને શેના વડે દર્શાવીએ છીએ આપણે મ્યૂ વડે તો મ્યુ બરાબર સરેરાશ ખર્ચ અને સરેરાશ ખર્ચની કિંમત કેટલી છે દસ હજાર અને પ્રમાણિત વિચલન તો પ્રમાણિત વિચલન એટલે શું સીગમા સીગમાની કિંમત કેટલી છે એક હજાર હોય તો યાદચ્છિક રીતે પસંદ કરેલ વ્યક્તિનો માસિક ખર્ચ રૂપિયા અગિયાર હજારથી વધુ હોવા માટે કોઈ એક વિદ્યાર્થી તે માટે ઝેડ પ્રાપ્તાંક રૂપિયા એક મેળવે છે તો શું આ ઝેડ પ્રાપ્તકની ગણતરી સાચી છે કારણ આપો તો પહેલાં તો આપણે ઝેડ પ્રાપ્તાંકની ગણતરી કરી આપણી પાસે કઈ કઈ કિંમત આવી ગઈ જો એક્સ છે બરાબર એટલે એક્સની કિંમત અજ્ઞાત છે આપણે શું પણ એક્સ એ શું છે માસિક ખર્ચ છે મ્યુ સરેરાશ ખર્ચ દસ હજાર પ્રમાણિત વિતલન સીગમાં દસ આપણો પ્રશ્ન શું છે તો માસિક ખર્ચ અગિયાર હજારથી વધુ હોવા માટે તો એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ અગિયાર હજાર બરાબર એક્સની કિંમત અગિયાર હજાર કરતાં વધારે હોય એના માટે ઝેડની કિંમત મેળવીએ તો ઝેડની કિંમત શું મળે મળે તો ઝેડ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ઝેડનું પ્રમાણિત પ્રમાણે ચલનું સૂત્ર શું છે દરેકમાં આપણે આ વસ્તુ યાદ રાખવાની છે મોટા દાખલા શરૂ થશે ત્યારે પણ એક્સની કિંમત માટે જેડની કિંમતમાં ફેરવીએ તો જેડ બરાબર એક્સ માઇનસ મ્યુ પણ એ જેડ ગ્રેટર ધેન ઇક્વ ઇક્વલ કિંમત લઈએ છીએ તો અગિયાર હજાર ઓછા દસ હજાર એક્સની કિંમત અગિયાર હજાર લઈએ મ્યુની કિંમત દસ હજાર અને સિગ્માની કિંમત એક હજાર હોય તો અગિયાર હજાર ઓછા દસ હજાર એટલે કે એક હજાર એક હજાર ભાગ્યા એક હજાર કરીએ તો જેડની કિંમત માટે જેડ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ વન કિંમત મળે છે હવે અહીં ઝેડ પ્રાપ્તાંકની કિંમત રકમ આપણને જે પ્રશ્ન પૂછ્યો છે એની અંદર શું કહ્યું છે ઝેડ પ્રાપ્તાંક રૂપિયો એક મેળવે છે તો આ ગણતરી કેવી ગણાય ખોટી કારણ કે આપણે થિયરીનો જ્યારે અભ્યાસ કર્યો જો ફરીથી થિયરીને અને એક્ઝામ્પલને મેચ કરો તો તરત જ ખ્યાલ આવે થિયરીની અંદર આપણે જોયું હતું કે ઝેડની કિંમત જે છે એકમથી મુક્ત પ્રમાણિત પ્રમાણે ચલ ઝેડની જે કિંમત છે એ કેવી છે એકમથી મુક્ત છે જ્યારે અહીં ઝેડ પ્રાપ્તાંક બરાબર રૂપિયા એક અથવા એક રૂપિયા એવી કિંમત લખી છે એટલે એક છે પણ એકની સાથે રૂપિયા એવો એનો એકમ લખ્યો છે એટલા માટે એની ગણતરી ખોટી છે એમ આપણે કહી શકીએ બરાબર તો અહીં આપણે પ્રશ્ન પૂછેલો કે સાચી છે કે ખોટી તો ગણતરી કેવી થશે ગણતરી ખોટી છે અને કારણ શું તો ઝેડ પ્રાપ્તાંક એ એકમથી મુક્ત માપ છે અને એનો અહીં આપણે શું કરીએ રૂપિયા એક એકમ લીધેલો છે એટલા માટે એ ગણતરી ખોટી છે ત્યાર પછી સોળમો પ્રશ્ન એક સમૂહના વ્યક્તિઓની ઉંમર મધ્ય પિસ્તાલીસ વર્ષ અને પ્રમાણિત વિચલન દસ વર્ષ હોય તેવા પ્રામાણ્ય વિતરણને અનુસરે છે એક્સ તરીકે વ્યક્તિઓની ઉંમર લઈએ ચલ તરીકે મધ્યક મ્યુ પિસ્તાલીસ અને પ્રમાણિત વિચલન એટલે કે સીગમા દસ વર્ષ હોય તેવા પ્રમાણે વિતરણને અનુસરે યાદચ્છિક રીતે પસંદ કરેલ વ્યક્તિની ઉંમર સાહીઠ વર્ષ હોય તે માટે ઝેડ પ્રાપ્તાંકની ગણતરી કરો તો એક્સ બરાબર સાહીઠ લઈએ તો જેડની કિંમત શું થાય એની ગણતરી કરવાની છે તો આપણી ગણતરીનું ખૂબ જ સહેલું થઈ જશે મ્યુની કિંમત આપણને આપી છે મધ્યક મ્યુ બરાબર કેટલા પિસ્તાલીસ પ્રમાણિત વિચલન સીગમા એટલે દસ એક્સ એ શું છે તો એક્સ એ વ્યક્તિઓની ઉંમર છે અને આપણે કેટલા વર્ષની વ્યક્તિની ઉંમર માટે સાહીઠ માટે તો એક્સ બરાબર સાહીઠ લઈએ તો ની કિંમત એટલે ઝેડ એટલે પ્રમાણિત પ્રમાણે ચલ ઝેડની કિંમત અથવા તો જેડ પ્રાપ્તાંકની ગણતરી કરવી છે તો જેડ પ્રાપ્તાંકનું આપણું સૂત્ર શું છે z બરાબર એક્સ માઇનસ મ્યુ અપોન તો કિંમતો મૂકી દઈએ એક્સ એટલે સાહીઠ મ્યુ એટલે પિસ્તાલીસ σ એટલે દસ સાહીઠ ઓછા પિસ્તાલીસ ભાગ્યા દસ માટે સાહીઠમાંથી પિસ્તાલીસ જાય તો કેટલા રહેશે પંદર પંદર ભાગ્યા દસ કરીએ તો એક પોઈન્ટ પાંચ માટે ઝેડની કિંમત તો ઝેડ બરાબર આપણને કેટલા મળે છે ઝેડ પ્રાપ્તાંક એક પોઈન્ટ પાંચ આપણે આ રીતે મેળવી શકીએ છીએ ત્યાર પછી હવે સત્તરમો પ્રશ્ન તો સત્તરમા પ્રશ્નની રકમ જોઈએ તો એની અંદર આપણને આપ્યું છે એક શાળાના વિદ્યાર્થીઓએ અર્થશાસ્ત્ર વિષયમાં મેળવેલા ગુણનું વિતરણ મ્યુ મધ્યક અને સિગ્મા પ્રમાણિત વિચલનવાળું પ્રામાણ્ય વિતરણ છે યાદ યાદચ્છિક રીતે પસંદ કરેલા વિદ્યાર્થીઓના ગુણ સાહીઠ હોય તે માટેનો પ્રમાણિત પ્રાપ્તાંકની કિંમત એક છે જો અહીં ઝેડ પ્રાપ્તાંકની કિંમત આપણને આપેલી છે જો ચલનું વિચરણ સો ગુણ પ્રતિ ગુણનો વર્ગ હોય તો સરેરાશ ગુણ શોધો સરેરાશ ગુણ એટલે શું થાય મધ્યકની કિંમત શોધવાની છે બરાબર આપેલી કિંમતોને સાંકેતિક રીતે લખીએ તો એક્સ એ શું છે અર્થશાસ્ત્ર વિષયમાં મેળવેલા ગુણ બરાબર ઝેડ બરાબર એક આપણને આપ્યો છે એક્સની કિંમત કેટલી છે અરે વિદ્યાર્થીના ગુણ સાહીઠ હોય તો એક્સ બરાબર સાહીઠ માટે ઝેડ બરાબર કેટલા છે એક છે વિચરણ વિચરણ આપણને આપ્યું છે સો બરાબર વિચરણ શું છે સો ગુણનું સ્ક્વેર એટલે કે વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર અહીં આ ધ્યાન રાખવાનું અહીં ભૂલથી સીગમા ના લખાઈ જાય આ આપેલી કિંમત શે નહીં છે સિગમાની છે આ સિગ્મા સ્ક્વેર તો સિગ્મા સ્ક્વેર બરાબર જો સો હોય તો સિગ્મા બરાબર કેટલા થાય દસ થાય માટે સરેરાશ ગુણ શોધો તો સરેરાશ ગુણ એટલે કે મધ્યક મ્યુની કિંમત આપણે શોધવાની છે માટે ઝેડ બરાબર એક્સ માઇનસ મ્યુ અપોન સીગમા પ્રમાણિત પ્રમાણે ચાલ ઝેડની કિંમત માટેનું જે સૂત્ર છે એ સૂત્ર આપણે લખી દઈએ તો આપણું કામ થઈ શકે તો ઝેડની કિંમત જેડ બરાબર એક્સ માઇનસ મ્યુ અપોન સીગમા માટે જેડ બરાબર જેની કિંમત કેટલી છે એક એક બરાબર સાહીઠ ઓછા મ્યુ છેદમાં દસ અજ્ઞાત કોણ છે મ્યુ તો મ્યુની કિંમત આપણે શોધવી છે તો હવે સાદરૂપ આપીએ કિંમતો લખ્યા પછી દ એક ગુણ્યા દસ કરીએ તો દસ એકા દસ દસ બરાબર સાહીઠ ઓછા મ્યુ આપણે મ્યુની કિંમત શોધવી છે માઇનસ મ્યુને ડાબી બાજુ લઈ જઈએ તો પ્લસ થઈ જાય દસને જમણી બાજુ લાવીએ તો એ માઇનસ થઈ જાય માટે મ્યુ બરાબર સાહીઠ ઓછા દસ તો સાહીઠમાંથી દસ જાય તો મ્યુ બરાબર આપણને કેટલા મળશે પચાસ માટે સરેરાશ ગુણ આપણને કેટલા મળે છે પચાસ ગુણ મળે છે એમ આપણે કહી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં વિભાગ બી સુધીનું જે કામ વિભાગ બીના એકથી સત્તર પ્રશ્નો જે છે એની વિગતો સમજ્યા છે એની અંદર આપણે જોયું તો એકથી ને આઠ પ્રશ્નો સુધીના જે પ્રશ્નો હતા બરાબર એ થિયરીકલ પ્રશ્નો હતા એનો થિયરીને આધારે જો બરાબર રીતે વાંચન કરેલું હોય સમજેલા હઈએ તો આપણે સહેલાઈથી આ ચેપ્ટરને પણ સોલ્યુશન કરી શકીએ અને ત્યાર પછી નવમાં પ્રશ્નથી રહીને સત્તરમાં પ્રશ્ન સુધી બધા દાખલાઓની ગણતરી આપણને આપેલી છે તો એની ગણતરી પણ આપણે જોઈ છે તો હવે નેક્સ્ટ સેશનની અંદર વિભાગ સીથી શરૂ કરીશું હવે જેમ જેમ આગળ વિભાગ જતો થશે એમ એમ થોડા દાખલાઓની ગણતરી મોટી આવતી જશે તો નેક્સ્ટ ટાઈમ સુધી હજુ આપણે જો કોઈએ મેં તમને એક સૂચના આપી હતી બરાબર એક પુસ્તકની અંદર પેજ નંબર બસો બાર પર એક ઝેડ ટેબલ ઝેડ કોષ્ટક આપણને આપેલું છે તો ઝેડ કોષ્ટકની ઝેરોક્સ કોપી કરાવી લેશો જેથી કરીને આપણે વારંવાર પુસ્તકમાં પાના ફેરવવા પડે નહીં જ્યારે પણ આ દાખલા ગણીએ તે વખતે આપણી પાસે એની કોપી તૈયાર હશે તો આપણે કોષ્ટક ઝડપથી જોઈ શકીશું અને સાચી રીતે સમજી શકીશું હવે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે વિભાગ થી શરૂઆત કરીશું આભાર મિત્રો થેન્ક યુ વેરી મચ